નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગેનીબેન પહેલાથી જ તેમની ધારદાર બોલવાની છટાને લઈને જે છે તે ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરવા પોતાના પિયર ઢુઆ ગયા હતા. ત્યારે ગેનીબેને ઢુઆમાં ગામના લોકોને સંબોધન કરીને બનાસ ડેરીના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડ્યા છે તથા ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે અને કોંગ્રેસના પહેલાથી થતા જે સારા કામો છે તે પણ ગણાવ્યા. ત્યારે વધુમાં ગેનીબેને શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં. લોકસભાની ચૂંટણી બાબતે જે વાત કરવા માટે પધાર્યા છે એવા બળદેવજી ઠાકોર સાહેબ, ભાઈ શ્રી દિનેશભાઈ, મંચસ્થ મહાનુભાવો, ગામના પ્રથમ નાગરિક સરપંચ શિલ્પાબેન, હસમુખભાઈ, મગનભાઈ, ઈશ્વરભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ ચૌધરી, મણાભાઈ, નાનજીભાઈ, ભાઈ હરચંદભાઈ, શંકરભાઈ, કીર્તિભાઈ, ભૂપતસિંહજી, પુરાભાઈ, રાજુભાઈ, ઈશ્વરભાઈ, મેવાભાઈ, સરદારસિંહજી, કથુસિંહજી, મોહનભાઈ, સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ઘણો ટાઈમ થઈ ગયો છે, હવે હું વિશેષ ટાઈમ નહીં લઉં. પીનાબેને ખૂબ સારી વાત કરી, બેને વાત કરી છે. લોકસભાની ચૂંટણી એ ખૂબ મોટો મતવિસ્તાર છે, પણ તમે નસીબદાર છો કે હજી પ્રોગ્રામ બન્યા પહેલાં અહીંયા વીઠોદર થઈ ગયો ને કે 1100 ગામ છે એટલે ગામે ગામે જવાનું અશક્ય છે, પણ લાગણી અહીંયા ખેંચી લાવી છે અને કદાચ બીજી જિલ્લા પંચાયતની સીટવાઇઝ મિટિંગો થશે. આપ સૌ પીનાબેને વાત કરી, ફેરવાડાનો કોઈ હાજર છે? પીનાબેન તમારું પિયર છે ને? તો મારું પિયર છે ફેરવાડા પરમાર કુળ, એ મારું મારા દીકરાના લગ્ન હતા ત્યારે મામેરું લઈને પણ સાહેબ આવ્યા હતા 2019 ની અંદર, એટલે હવે બે દીકરીઓ ભાઈ થઈને મામેરું માગ્યું છે. અને અમારું જે સામાજિક પ્રમાણે અને પરિવાર પ્રમાણે મામેરું મારા દીકરાનું તો ભરી દીધું અને પીનાબેનનું હજી બાકી છે, એટલે મારું હવે ખાલી મતનું મામેરું બાકી રહ્યું છે અને પીનાબેનનું આખું પૈસાવાળું બધું મામેરું બાકી છે. મારાથી નાના છે એટલે કરવું પણ પડશે બધે. બે વર્ષ પછી હજી બાબલો પડે છે. લોકસભાની ચૂંટણી 7 તારીખે યોજાવાની છે. સમગ્ર જિલ્લામાં અમારો પ્રવાસ જિલ્લા પંચાયતની સીટવાઇઝ અને એમાં થશે. સાહેબે કીધું એ પ્રમાણે કોઈપણ આગેવાનને તમે ચૂંટો ત્યારે એના ઉપર તમને ભરોસો હોય. હમણાં કહેતા હતા કે મુખ્યમંત્રી બોલાવે તો 200, વડાપ્રધાન બોલાવે તો 200 વ્યવસ્થા, જમવાનું મૂકે તો ગાડીઓ 200 ખાલી ખમ જાય છે, કોઈ ગાડીમાં બસમાં બેહવાવાળું નથી હોતું. અને આજ અમે આટલા આગેવાનો હજી તો ચૂંટણી પછી 7 તારીખ પછી અમે ચૂંટાવાના, એ બધું તમારા હાથમાં છે, છતાં પણ આજે 3 કલાકથી તમે બધા બેઠા છો એ તમને અમારા ઉપર ભરોસો અને લાગણી છે ત્યારે આ બધા બેઠા છો. એ દિવસે રૂટમાં વિદ્યાર્થીઓ ભલે રખડે, જેનું જે થવું હોય થાય, અને છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયાઓ હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેનો હતા, ગલબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી, એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાંધમાં નથી લીધી. આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 દણા લાવવા પડશે, 50 દણા લાવવા પડશે. આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલાં હતી, હમણાં જ વધી છે ને, ના પહેલું ડેરી ડેરીની રીતે ચાલતી, એને દૂધ ભરાવે, પગાર લઈ આવે, કોઈ વરમાં એકાદ વખત સાધારણ સભા હોય ડેરી બોલાવે તો દવાનું હોય. આ તો સુપરવાઇઝરોથી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આ આપણા પર સિવે. કદાચ સરકાર આપતી હોય સબસિડી, કદાચ એ વધારાનું આપતા હોય, આ તો આપણે 5 લિટર દૂધ ભરાવવા 5નો જ પગાર મળે, કાંઈ 10નો જ મળે નહીં, અને છતાં આપણી જુલમ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય, એ ક્ષેત્રનો સંસ્થા હોય, સરકાર હોય, તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે, પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનર ને તાકાત તો હોવી જ જોઈએ.
અને તમે ખોટાને તમે એમ કદી નાખો કે તું ખોટો છો, તો એને વધારેમાં વધારો ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે? વધે. એટલે હું તો મંત્રી આ કોણ જે હોય એમાં નથી પડતી, પણ સમગ્ર સહકારી માળખું, સેવા મંડળી હોય, દૂધ મંડળી હોય કે કોઈ સહકારી સંસ્થા હોય, તો એને કોઈ સરકાર કે જિલ્લાની ઓફિસ કે પગાર નથી આપતી. એ આપણા દૂધના પગારમાંથી એને પગાર મળે છે, અને મંડળી હોય તો આપણા વ્યાજના પૈસામાંથી એને પગાર મળે છે. એ આપણે મંત્રી જે આપણો હોય દૂધ ડેરીનો કે સેવાનો, એને ગામના લોકો કેમ કરવું જોઈએ? આપણે એ કેમ કરવાનું રહેતું નથી? આ વાત સાચી કે ખોટી? એમ આ તો એમ કે જાણે આપણે તો એ બધા પગાર લે ડેરીના મંત્રીથી ચાલુ થાય છે ત્યાં બેઠા ત્યાં સુધી બધાએ, એનું બધાએ પૂરું આ પશુપાલકો ને આપણા ખેડૂતો કરે છે. એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી એ માત્ર કોઈ સંસદ બની જવું કે એના સ્ટેટસ પેલું કરવું કે નથી, આ તમામ લોકોના ભલા માટેની ચૂંટણી છે. અને ભલા માટેની ચૂંટણી એટલા માટે કહું કે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા તો એક ધડાકે તમામ ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નહોતા કર્યા? આ ગઢવી સાહેબ હતા તો 2000 રૂપિયામાં આપણને લાઇટના કનેક્શન મળ્યા હતા કે નહોતા મળ્યા? આ અમારે બનાસકાંઠા એ બાજુ વાવમાં દુષ્કાળો પડ્યા તો ત્રણ દુષ્કાળો પડ્યા ને, તો લોકોને કોઈને ખબર નથી પડી કે દુષ્કાળો પડ્યા છે રાજીવ ગાંધી વખતની સરકારમાં. એટલે સંસદ સભ્ય એ માત્ર એટલા પૂરતો નથી, એને સારું જિલ્લાના આખા દેશને સારું શિક્ષણ મળે, મફત સરકારી દવાખાનામાં દવા મળે, એ એના માટે કરીને આજે 108 એ મનમોહનસિંહ એ ટાઈમે લાવ્યા હતા. આપણે બધાને ખબર હોય તો ગમે એટણે ફોન કરો તો 108 આવી જાય. એમ ખેડૂતો માટેની યોજનાઓ હોય, વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર સૌથી કન્યા કેળવણી મફત એ ટાઈમે માધવસિંહ સોલંકી લાવ્યા હતા. આ મધ્યાહ્ન ભોજન એટલું ઉમદા વિચાર કરીને લાવ્યા હતા કે તમામ સમાજના બાળકો હળી મળીને સ્કૂલમાં જમે, ભાઈચારાની ભાવના, કોઈ ઊંચ નીચના ભેદભાવ ના રાખે. આ ચૌધરી છે, ઠાકોર છે, દરબાર છે, ફલાણા છે, ઢેકડા છે, એ મોટા થાય ત્યાં સુધી એની ભાઈચારાની ભાવના રહે. છેલ્લા 10 વર્ષની અંદર આ જિલ્લાની અંદર અનેક આજે આ કોમવાદ અને જૂથવાદ. આમ જ્ઞાનીબેન વાવમાં તો પહેલાથી લોકપ્રિય હતા જ, પરંતુ અત્યારે બનાસમાં પણ લોકપ્રિય જોવા મળી રહ્યા છે. તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.